મિત્રો આપણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું છે તમામે માસ્ક પહેરવાના છે દીપ પ્રાગત્ય થઈ રહ્યું છે આપણે તાળીઓથી વધાવીએ તાળીઓના ગડગડાટથી વધાવીએ મિત્રો તાળીઓના ગડગડાટથી વધાવીએ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય આજના કિસાન સંમેલનની અંદર સ્વરાજ આશ્રમ બારડોલી ચાર જિલ્લાઓનું સુરત ભરૂચ નર્મદા તાપી દીપ પ્રગટ્ય આપણે કરી રહ્યા છે મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય સ્વાગત દીપ પ્રાગટ્ય આપણે મહાનુભાવો દ્વારા કર્યું આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે આવકાર્યા હવે સ્વાગત પ્રવર્તન માટે જિલ્લાના યશસ્વી અધ્યક્ષ કાર્યદક્ષ અધ્યક્ષ શ્રી સંદીપભાઈ દેસાઈને વિનંતી છે શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબને વિનંતી છે કે આપ આપણા સ્વાગત પ્રવચન કરો સુરત નર્મદા ભરૂચ જિલ્લાના આજના કિસાન સંમેલનમાં ઉપસ્થિત પેજ કમિટીના પ્રણેટા આઠ વિધાનસભાની ચૂંટણીમાં જવલન્ટ વિજય જેમણે પ્રાપ્ત કર્યો છે એવા વિજયના શિલ્પી સંગઠનના મહારથી અને અમારા માર્ગદર્શક એવા

સંસદની અંદર પાસ કરીને જે આપણા નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીની જે ઈચ્છા હતી કે ભાઈ બે હજાર બાવીસમાં ખેડૂતની આવક બમણી થવી જોઈએ એના ભાગરૂપે આ ટોન બિલ પાસ કરવામાં આવ્યા પરંતુ કેન્દ્ર અને અન્ય રાજકીય પક્ષ દ્વારા ખેડૂતોને ગુમરાહ કરીને એમને જે ગેરમાર્ગે દોર્યા છે ત્યારે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી નેતાગીરીએ સમગ્ર જિલ્લાઓમાં આ કિસાન સંમેલન યોજીને એમને સાચી અને સચોટ માહિતી મળે એના ભાગરૂપે આજે અમારા ચાર જિલ્લાનું સંમેલન માન્ય પટેલ અધ્યક્ષ શ્રી પટેલ સાહેબના અધ્યક્ષ પણ હેઠળ યોજવામાં આવ્યું છે ત્યારે અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો અને ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું આભાર ભારત માટે કે જય ખૂબ ખૂબ આભાર સંદીપભાઈ હવે આપણે મહાનુભાવોનું સૂત્રની આંટી દ્વારા સ્વાગત કરીશું સૌપ્રથમ આપણા સી આર પાટીલ સાહેબનું સ્વાગત કરવા માટે હું જિલ્લાના યશસ્વી પ્રમુખ સંદીપભાઈ દેસાઈને વિનંતી કરું છું યુવાન પ્રમુખ સંદીપભાઈ દેસાઈ દ્વારા મિત્રો તાળીઓથી વધાવીએ સ્વાગત થઈ રહ્યું છે દ્વારા મિત્રો ભરતસિંહજી પરમાર સાહેબ પ્રદેશ મહામંત્રી શ્રીનું સ્વાગત કરવા માટે હું મારુતિસિંહજી અટોદરિયા ભરૂચ જિલ્લાના યુવાન ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા ભરતસિંહજી પરમાર સાહેબનું સ્વાગત ગણપતસિંહજી વસાવા સાહેબ આવલા ગણપતસિંહજી વસાવા સાહેબનું સ્વાગત કરવા માટે હું નર્મદા જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલને વિનંતી કરું છું ગનશ્યામભાઈ પટેલ સાહેબને વિનંતી છે કે ગણપતભાઈ સાહેબનું આપ ખેસ્ત અને સુંદર આરતીથી સ્વાગત કરો ઈશ્વરભાઈ પરમાર સાહેબ આપણા કેબિનેટ મંત્રી શ્રીનું સ્વાગત કરવા માટે હું

મનસુખભાઈ વસાવા સાહેબ એમનું સ્વાગત કરવા માટે હું મયંકભાઈ જોશી જોશી મહામંત્રી વિક્રમભાઈ વિક્રમભાઈ તરસાડિયા વિક્રમભાઈ તરસાડિયા સંદીપભાઈ દેસાઈ સંદીપભાઈ દેસાઈનું સ્વાગત કરવા માટે હું મહામંત્રી શ્રી યોગેશભાઈને વિનંતી સંદીપભાઈનું ડાયસ ઉપર જે સ્ટેજ ઉપર તમામ બાકીના મહાનુભાવો છે ઉપસ્થિત છે ધારાસભ્યશ્રીઓ તથા જિલ્લા પ્રમુખશ્રીઓ તમામનું સ્વાગત કરવા માટે હું સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી યોગેશભાઈ સંદીપભાઈ યોગેશભાઈ ભાવેશભાઈને વિનંતી કરું છું રોહિતભાઈ આજના આ કિસાન સંમેલન જે બે હજાર વીસની અંદર ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલું છે એ બિલની અંદર જે ખેડૂતોને ખાસ કરીને જે ઉપયોગી બનવાનું છે ફાયદાકારક છે તેનું આજે માર્ગદર્શન આ મિટિંગની અંદર આ બેઠકમાં મળવાનું છે ત્યારે સૌ પ્રથમ હું રમણભાઈ જાની સાહેબને વિનંતી કરું છું ચેરમેન એપીએમસી સુરત કે આજના આ કિસાન સંમેલનને આપણે માર્ગદર્શન કરો રમણભાઈ જાની સાહેબ આજના આ ખેડૂત સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમારા સાંસદ એવા સી આર પાટીલજી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી ભાઈ શ્રી ભરતસિંહભાઈ રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી ભાઈ શ્રી ગણપતભાઈ એવા જ બીજા કેબિનેટ મંત્રી ભાઈ શ્રી ઈશ્વરભાઈ રાજ્યના સહકાર મંત્રી ભાઈ શ્રી ઈશ્વરભાઈ ભરૂચના સાંસદ અને મારા ખૂબ જૂના સાથી એવા ભાઈ શ્રી મનસુખભાઈ સ્ટેજ ઉપર વિરાજમાન ધારાસભ્યશ્રીઓ સંગઠનના હોદ્દેદારશ્રીઓ હમણાં જ નવા નિયુક્ત થયેલા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી માજી પ્રમુખશ્રી ચાર જિલ્લામાંથી એક સમયથી દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા વારંવાર ખેડૂતોને ખુલ્લા મને વાતચીત કરી કૃષિ સુધારા અંગે તમામ શંકાઓ દૂર કરવાની કોશિશ કરી છે જે સમગ્ર પ્રજા વર્તમાનપત્રો અને ઇલેક્ટ્રિક મીડિયા દ્વારા જોઈ છે આની દાર મસૂર રાય તેલીબિયા સહિતના રવિ પાકની એમએસપી ટીકાના ભાવમાં સુધારો કરેલ છે જ્યારે રાજકીય રીતે અપ્રચાર કરવો એ રાષ્ટ્રમાં રાષ્ટ્રના હિતમાં નથી અગાઉની યુપીએ સરકાર દ્વારા બે હજાર નવથી બે હજાર ચૌદની અંદાજીત ત્રણ પોઈન્ટ ચાર લાખ કરોડનું ડાંગર અને ઘઉંની ખરીદી એમએસપી ખરીદી કરી સામે છેલ્લા છ વર્ષમાં માન્ય નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર દ્વારા અંદાજીત ચાર લાખ કરોડની ડાંગર અને ઘઉંની ખરીદી કરી છે યુપીએ બેમાં દોઢ લાખ મેટ્રિક ટન કઠોળ ટીકાના ભાવથી ખરીદી કરવામાં આવેલ જેની સામે છેલ્લા છ વર્ષમાં હાલની સરકાર દ્વારા એકસો ને બાર લાખ ટન મેટ્રિક ટન કઠોળ એમએસપીની વિક્રમજનક ખરીદી પણ કરવામાં આવેલી છે ગુજરાત રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં અંદાજીત ત્રણથી સાડા ત્રણ હજાર કરોડનું ખેત પેદાશ એમએસપીથી ખરીદી કરવામાં આવેલ છે એપીએમસીના સુધારા બિલ દ્વારા દેશના સમગ્ર ખેડૂતો સ્થાનિક એપીએમસી સહિત દેશમાં કોઈ પણ સ્થળે જ્યાં પણ વધુમાં વધુ યોગ્ય ભાવ મળે ત્યાં એ વેચાણ કરી શકે છે હાલ એવી અનેક બાબતો એ પ્રધાનમંત્રીશ્રીએ તેમજ જવાબદાર અન્ય વરિષ્ઠ મંત્રીશ્રીઓએ વારંવાર સ્પષ્ટતા કરી છે કે એમએસપીથી થતી ખેડૂતોની ઉપજ ખરીદી એમએસપીની વ્યવસ્થા છે અને ચાલુ રહેશે એમાં કોઈ શંકા કરવાની જરૂર નથી કેટલાક સમયથી ગુજરાતની એંશી જેટલી એપીએમસીમાં ખેડૂતો ઈ માર્કેટિંગથી ખરીદ વેચાણ કરી રહ્યા છે કેટલાક પક્ષો જે રીતે પ્રજાને અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે એવા અવું પ્રચારથી એવા કુરપ્રચારથી દૂર રહેવું જરૂરી છે આ કાયદામાં પછી હરીફાઈ તેમજ સુવિધાની અગત્યતા ખૂબ વધી જવાની છે આવી સુવિધા આપવામાં જે સફળ રહેશે અને ફક્ત ભાડા ઉપર જે લોકો નિર્ભર રહેશે એવી સંસ્થાઓને નિશ્ચિત આની અસર થવાની છે પરંતુ જે સુવિધાઓ પ્રાપ્ત કરશે જે વધુમાં વધુ ભાવ હરીફાઈમાં ખેડૂતોને વધારા આપશે તેને કોઈ આની અસર થવાની નથી અને જે રીતે ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી અપ્રચારનો ભોગ બની રહ્યા છે અને એમાં ફસાયા વગર સમગ્ર ખેડૂત આલમ જે છે તે જે સરકાર જે રીતે ખેડૂતનો માલ ખરીદી રહી છે જે રીતે હરીફાઈનું એક સ્થાન આપણને પ્રાપ્ત થયું છે એનાથી આપણે વાહક બનીને આપણા વિસ્તારના સમગ્ર ખેડૂતોને એનાથી માહિતગાર કરીએ મને લાગે છે કે એ જ આપણું અગત્યનું કામ હોઈ શકે અને જવાબદાર ખેડૂત આગેવાનો આજે જ્યારે ભેગા છે ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ સંદેશો પહોંચે એવી અપીલ સાથે વિરમું છું નમસ્કાર ખૂબ ખૂબ આભાર રમણભાઈ જાની સાહેબ ખૂબ સરસ માર્ગદર્શન મળ્યું હવે આ વિસ્તારના પ્રગતિશીલ ખેડૂત સંજયભાઈ પટેલને વિનંતી છે કે આજની આ બેઠકને માર્ગદર્શન કરે સંજયભાઈ પટેલ સંજયભાઈ એક પ્રગતિશીલ ખેડૂત છે ખૂબ અનુભવી છે એમનું આપણે માર્ગ નમસ્કાર ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ અન્ય મંચસ્ટ મહેમાનો અગ્રણીઓ આજે ભારત સરકારે કૃષિ સંશોધન બિલ તણે બિલોની અંદર જે સુધારો કર્યો છે એ સુધારો વર્ષો પહેલાં થવો જોઈતો હતો પણ એ સુધારો થતાં થતાં સિત્તેર વરસ નીકળી ગયા મિત્રો ખેડૂત તરીકે જ્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત આવે છે ત્યારે ભારત સરકારે જ્યારે આ સુધારો કર્યો ત્યારે મૂળ બગાયતી ખેતી સાથે સંકળાયેલા હોય ત્યારે હમણાં જ અમે ખેતી નો કોન્ટ્રાક્ટ ચાલુ કર્યો તો આજે આપણે જ્યારે કેળનું વાવેતર કરીએ છીએ સાહેબ ત્યારે છ આઠ મહિના પછી આપણો માલ ક્યાં જશે કેવી રીતે જશે એની ચિંતા ખેડૂતોએ કરવાની નથી ને એ ચિંતાની અંદર ખેડૂતોએ આજે અમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કર્યું સાહેબ તો આ જ સમયે છેલ્લા જ આવનાર નવ મહિના પછી અમારો પાક કોણ લઈ જશે એ ચિંતામાંથી મુક્ત થઈને અમારા ભાવની ઉપજ આજે જ નક્કી થાય સાહેબ તો આવા સંજોગોની અંદર વચેટિયાઓ પણ નીકળી જાય આપણો ખેતી ખેતીનો પાક આપણા ખેતરેથી સીધો નીકળી વેપારીઓ પાસે જાય ને ત્યારે વેપારીઓ પાસે પૈસા કેવી રીતે આવશે એની ચિંતા દૂર કરીને આજે જ એ પૈસા આપણને મળી જાય એવા સંજોગોની અંદર જ્યારે સરકારે આ બિલ સુધાર્યો છે એ બિલકુલ ખેડૂતોના હિતમાં છે અને એક કુપ્રચાર ચાલે છે સાહેબ કે તમારી જમીન જતી રહેશે તમારી જમીન જતી રહેશે ત્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર એવી કોઈ પણ વાત ખેડૂતોના જમીન પર બોજો પડવાનો નથી આ એક ખોટો પ્રચાર છે એ ખોટા પ્રચારને આપણે લોકોના મગજ માટે કાઢવાનો છે ને ખેડૂત તરીકે એટલું જ કહીશ તણે બિલો સરકારે જે કર્યા છે એ ખેડૂતોના હિતમાં છે અને જે મોદી સાહેબે કીધું છે વર્ષ બે હજાર બાવીસ ની અંદર આપણે ખેડૂતોની આવક જે બમણી કરવાની છે તો એ સંજોગોની અંદર આ ખુશી સુધાર બિલ જે વર્ષો પહેલા થવું જોઈતું તો આજે થયું ને મને ચોક્કસ સાહેબ આ વિરોધ કરવા વાળાનો એક જ વાત છે હમ કરે તો ચમત્કાર દુસરો કરે તો ગુનેગાર આ વાત છે સાહેબ એટલે આ કેસીસ અંદર એનાથી ફાયદો થવાનો જ છે થવાનો જ છે અને થવાનો જ છે આટલી વાત વિણવી મારું વક્તવ્યનું છો ભારત માતા કી ભારત માતા કી જય જવાન જય કિસાન ખૂબ ખૂબ આભાર સંજયભાઈ આ વિસ્તારના પ્રગતિશીલ ખેડૂત દ્વારા ખૂબ સરસ માર્ગદર્શન મળ્યું હવે આપણા મંત્રી આ વિસ્તારના પ્રગતિશીલ ખેડૂત દ્વારા ખૂબ સરસ માર્ગદર્શન મળ્યું હવે આપણા મંત્રીશ્રી આદરણીય મંત્રીશ્રી ઈશ્વરસિંહજી પરમાર પટેલ સાહેબ સહકાર વિભાગ એમને વિનંતી છે કે આજની આ બેઠકને માર્ગદર્શન કરે ભારત માતા કી મિત્રો સ્વતંત્ર સંગ્રામના બીજ જ્યાં વવાયા એવી ઐતિહાસિક બારદરની ભૂમિને વંદન સહ કરોડો ભારતીયવાસીઓના રાહબર સ્વતંત્ર સંગ્રામના અગ્રિમી યોદ્ધા અને ખેડૂતોની ચિંતા સમસ્યાઓને વાચા આપનારા તથા સર્વાંગી વિકાસના પ્રખર હિમાયત એવા લોખંડી પુરુષ ગુજરાતનું ગૌરવ અને આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને તેમને સશત નમન કરું છું સાંપ્રસ કરનારાઓના ડંભી નકાબને ઉજાગર પ્રદેશના ભણી જનતા પાર્ટીના અધ્યક્ષ અને નવસારીના સાંસદ એવા શ્રી ભરતસિંહજી કેબિનેટ મંત્રી આદરણીય શ્રી ગણભાઈ વસાવા આદરણીય શ્રી ઈશ્વરભાઈ પરમાર સહકારી આગેવાનશ્રીઓ અહીંયા ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો મિત્રો આપણે જોયું છે કે અગાઉના વર્ષોમાં આજથી વીસ પચીસ વર્ષ પહેલાં આપણે અઢાર અઢાર ટકા વ્યાજે લોન લઈને આપણે ખેતી કરતા હતા મિત્રો આટલા ઊંચા વ્યાજને લઈને ખેડૂતોના બે સંધા લાગતા નહોતા ત્યારે મને કહેતા આનંદ થાય છે આજે એક ખેડૂત ખાતેદાર લોન લેવી હોય તો ત્રણ લાખ રૂપિયા સુધી એક ખેડૂત ખાતેદારને જીરો ટકાના વ્યાજે આજે કેન્દ્ર અને રાજ્ય સરકાર આ સહાય આપી રહી છે ત્રણ ટકા એ કેન્દ્ર સરકાર આપે છે અને ચાર ટકા સહાય પેટે એ ગુજરાત સરકાર અને શહેરી આઠસો કરોડ રૂપિયા એ કેન્દ્ર સરકાર આપણા ખેડૂતોને સહાયરૂપ થવા માટે જીરો ટકાના જે આપણને મિત્રો અત્યારે એ વ્યાજ આપણને સહાય આપી રહ્યા છે મિત્રો એ જ રીતે અનેકવિધ યોજનાઓ ખેડૂતો માટે પણ સાધનો હોય રોતો હોય આ તમામ માટેના સાધનો માટેની પણ સહાય રાજ્ય સરકાર મિત્રો આપી રહ્યા છે હાલમાં જ તાજેતરમાં જ સાત પગલાં ખેડૂતો તો આપણે ભારાનું વાહન લાવીને આપણે માલ આપણે માર્કેટ સુધી પહોંચાડતા વાહન મોરું આવે આ સહાય આપી રહી છે ત્રણ ટકા એ કેન્દ્ર સરકાર આપે છે અને ચાર ટકા આ સહાય પેટે એ ગુજરાત સરકાર અને શહેરી આઠસો કરોડ રૂપિયા એ કેન્દ્ર સરકાર આપણા ખેડૂતોને સહાયરૂપ થવા માટે જીરો ટકાના વ્યાજે આપણને મિત્રો અત્યારે એ વ્યાજ આપણને સહાય આપી રહ્યા છે મિત્રો એ જ રીતે અનેકવિધ યોજનાઓ ખેડૂતો માટે પણ સાધનો હોય રોતોવેતર હોય આ તમામ માટેના સાધનોમાં તેની પણ સહાય રાજ્ય સરકાર મિત્રો આપી રહ્યા છે હાલમાં જ તાજેતરમાં જ સાઠ પગલાં ખેડૂતો તો આપણે ભારનું વાહન લાવીને આપણે માલ આપણે માર્કેટ સુધી પહોંચાડતા વાહન મોરું આવે તો એને લઈને આપણો માલ પણ બગડે અને એને લઈને એની કિંમત વાહનની ઉપર સબસિડી આ આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની સરકારમાં એની શરૂઆત આપણે કરી અને એને લઈને જો આપણો પોતાનો માલ હોય આપણું પોતાનું વાહન હોય તો આપણે ઝડપી માલ આપણે માર્કેટ જ્યાં સુધી આપણે પહોંચાડી શકીએ અને એને લઈને જે મહતું થયું જ્યારે મિત્રો આ મહત્તાની બચવા માટે પણ રાજ્ય સરકાર ગોદાઉન માટે પર સબસિડી સહકારી મંત્રીઓ હોય ખેડૂત ખાતેના પોતે પોતાના ખેતરમાં આ ગોદાન બનવા માગતો હોય તો એની અંદર એને માટેની પણ પરમિશન વિના આમને તમે ડાયરેક્ટ બનાવી શકો ને તમને સબસિડી પણ અંદર આપણને મિત્રો આપી શકે છે મિત્રો આજે કોંગ્રેસ દ્વારા જે ખોટી રીતે ભ્રમિત થઈ રહ્યા છે ત્યારે એટલું જ કહીશ કે પહેલાં યાર્ડની અંદર જો આપણે માલ લઈ જવો હોય તો માર્કેટમાં જ આપણે લઈ જતા હતા અને આપણા વેપારી આપણા ઘરે જો માલ લેવા આવે ટેમ્પો ભરાયો હોય ને માર્કેટ દ્વારા ખબર પડે તો માર્કેટ દ્વારા પણ ટેમ્પો લઈ જાય એને દંડ કરે ને મૂકી રાખતા હતા ત્યારે મિત્રો આના અંદર ખેડૂતો સ્વતંત્ર કઈ થઈ શકે ખેડૂતોને કઈ રીતના વધારે ભાવ મળી શકે એને લઈને આ કાયદામાં સુધારો કરીને જે માત્ર આખો જે સમગ્ર તાલુકો જે હતો માર્કેટ યાર્ડની અંદર એમાંથી કાઢીને માત્ર માર્કેટ યાર્ડ સુધીનું જ રાખ્યું છે કોઈ પણ ખેડૂતે હવે પોતાના ખેતરથી માલ વેચવો હોય પહેલાં એવું હતું કે એને માર્કેટમાં માલ લઈ જવા માટે પોતે વાહન ભારે કરીને એણે ગામડેથી માર્કેટ યાર્ડ સુધી એને ભરું ખર્ચીને એને માલ લઈ જવો પડતો હતો આજે વેપારી આપણા ઘરે આવીને માલ ક્વોલિટી જોઈને એ પોતે ખરીદી શકે ને આપણો જે ભાવ છે એ ભાવ આપણને મળે તો જ આપણે આપી શકીએ પણ પહેલાં માર્કેટ યાર્ડમાં જ્યારે લઈ જતા આપણે ત્યારે ત્યારે ટેમ્પોમાં ભરવા માટેનું આપણે પૈસા મજૂર મજૂરી ખર્ચ આપણે આપ્યો હોય ટેમ્પોનું ભરવા પણ આપ્યું હોય માર્કેટ યાર્ડમાં ધારો કે પંદર કે વીસ જેટલા વેપારીઓ હોય તે પંદર વીસ વેપારીઓ રીંગ કરી જતા અને રીંગ કરવાને કારણે એક વેપારી આપણી પાસે જે સસ્તા ભાવે માલ માગ્યો એટલે બીજો કોઈ ઊંચા ભાવે માલ લેવા તૈયાર થાય નહીં એટલે આપણે ઓછા ભાવે માલ આપવો પડતો ત્યારે આ કાયદાને લઈને આ વેપારી એ બારડોલીનો હોય સુરતનો હોય અન્ય ભરૂચ જિલ્લાનો હોય નર્મદા જિલ્લાનો હોય કે આઉટ ઓફ સ્ટેટનો હોય કોઈ પણ વેપારી ઓનલાઈન કામગીરી કરે છે કે ખેડૂતને વધારે પૈસા જેમ વેપારી વધારે હોય જેટલી વધારે હરીફાઈ થાય એટલા આપણને વધારે ભાવ મળે અને એને લઈને મિત્રો આજે માર્કેટ એનો જે કાયદો છે એમાં આ પ્રકારની કામગીરી કરી છે અને વેપારીને પણ પહેલાં વેપારીને માર્કેટિયા લાઇસન્સ આપતી હતી એટલે કે એ પોતે પોતાના માર્કેટની અંદર જ ધંધો કરી શકતો બારદોલી એપીએમસીમાં જે વેપારીને લાયસન્સ મળ્યું હોય એ સુરતની એપીએમસીનો ધંધો ન કરી શકે પરંતુ હવે એને યુનિફાઈડ લાયસન્સ મળવાને કારણે એ આખા ગુજરાત જ્યારે આઠ ખેડૂત પ્રતિનિધિ હતા ચાર વેપારી હતા અને બે ખરીદાર સંઘના પ્રતિનિધિ હતા આમ એને કુલ ચૌદ હતા ત્યારે આ આઠને જે ખેડૂત પ્રતિનિધિ આઠ હતા એની જગ્યાએ આઠની જગ્યાએ દસ કરાયા છે એની જગ્યાએ ખેડૂતોને પણ બે પ્રતિનિધિઓ વધારે મિત્રો મળ્યું છે એ જ રીતે ભરેન્દ્રપતિની સરકારની અંદર એપીએમસીમાં અગાઉના વર્ષોની અંદર વાત કરીએ ત્યારે પણ પ્રકારની પાઇની સુવિધા નહોતી ત્યારે મને કે આનંદ થાય છે કે કિસાન પૈસા આપી રહે છે અને આ કિસાન કલ્પ યોજનાની વાત કરું ત્યારે બસો ને તોતેર પોઈન્ટ પંચ્યાસી કરોડ રૂપિયાની બાદમાં રકમ આ યાર્ડના ઓફિસ બિલ્ડિંગ બને સોપતમ ગોદાઉન બને આ રીતની પ્રકારની કામગીરી માટેના પૈસા પાય્યા છે એ રીતે આધુનિક બજાર સ્થાપવા માટેની પણ અડસઠ પોઈન્ટ સિત્યોતેર કરોડ રૂપિયાની માત્ર રકમ આ રાજ્ય સરકારે ખેડૂતોના હિટ માટે આ માર્કેટિંગ ધ્યાનને આપી રહ્યા છે મિત્રો એની સાથે આપણે જે પ્રકારે આ દક્ષિણ ગુજરાતની વાત કરીએ ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર મહત્તમ ખેતી શેરડીની કરી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જોયા હતા કે અગાઉના શાસનની અંદર ક્યારે પણ આપણને છેડી પકવતા ખેડૂતોની કોઈ કાળજી લીધી નથી જે પ્રકારે જે ભાવ હોય ભાવોમાં આપણે આપી દેવું પડે મને કહેતા અનંત બે હજાર સત્તરની અંદર ખાનના માટે હિટ માટે આ માર્કેટિંગ જ્ઞાનને આપી રહ્યા છે મિત્રો એની સાથે આપણે જે પ્રકારે આ દક્ષિણ ગુજરાતની વાત કરીએ ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર મહત્તમ ખેતી શેરડીની કરી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જોયા હતા કે અગાઉના શાસનની અંદર ક્યારેય પણ આપણને શેરડી પકવતા ખેડૂતોની કોઈ કાળજી લીધી નથી જે પ્રકારે જે ભાવો હોય ભાવોમાં આપણે આપી દેવું પડે મને કહેતા અનંત બે હજાર સત્તરની અંદર ખાંડના વેચાણ માટે માંસવાર પોતાની ફાળવણી કરવામાં આવી એ જ રીતે ત્રીસ લાખ મેટ્રિક ટનનો બફર સ્ટોક કરવાનો અને તેની સામે વ્યાજની રકમની સબસિડી પણ આ કેન્દ્ર સરકારે આપવાનો નિર્ણય કર્યો વીસ લાખ મેટ્રિક ટન ખાન એ આ સાત સાત દાયકા સુધી આ કોંગ્રેસે કેન્દ્રની અંદર સત્તા ભોગવી પરંતુ ક્યારે પણ સીધી ભક્વતા ખેડૂતોનો નિર્ણય નહોતો કર્યો ત્યારે મોદી સાહેબ રૂપિયાની અંદર ખાંડ આ સુગર ફેક્ટરી વેચતી હતી એના માટે તાત્કાલિક નિર્ણય કરીને ઓગણત્રીસો રૂપિયાથી નીચે ખાંડ આપીને એ પ્રકારનો નિર્ણય કર્યો એ પછી છ મહિના રહીને ફરી પાછા ઓગણત્રીસના એકત્રીસો રૂપિયાનો ભાવ નક્કી કર્યો કે એકત્રીસો રૂપિયાથી નીચે આપણે ખાંડ વેચ્યું નહીં અને એને ત્યારે પચાસ લાખ મેટ્રિક ટન ખાંડને એક્સપોર્ટ પોતાની ફાળવણી કરી અને એક્સપોર્ટ સબસિડી પણ મિત્રો આપણને આપવામાં આવી શેરડી પીલાણ ઉપર તેર રૂપિયા અઠ્યાસી પૃથ્વી અને અને એના અડ્યું સાહીઠ લાખ મેટ્રિક ટન ખાન એક્સપોર્ટ કોટા જાહેર કરીને પાંત્રીસો કરોડની એક્સપોર્ટ સબસિડી પણ મિત્રો જાહેર કરી છે દર વર્ષે કેન્દ્ર સરકાર આપણી સાથે મદદરૂપ થઈ રહી છે ગત વર્ષે પણ એક દગીનાએ એક હજારને ચુમ્માલીસ રૂપિયા આપણને એક્સપોર્ટની અંદર સબસિડી આપણને આપી હતી ચાલુ વર્ષે આપણે સબસિડી છે એને લઈને આપણે જોઈએ છીએ કે આપણા ખેડૂતોને પોષણ ભાવ મળવાના ત્યારે વધુને કહેતા મહાનુભાવો અનેક બોલવા ત્યારે આપ સોનો આભાર માની ગીનો છું વને માત્ર ભારતમાં તકી જાય ખૂબ ખૂબ આભાર ઈશ્વરસિંહ પટેલ સાહેબ માન્ય સહકાર શ્રી સચોટ અને સાચું માર્ગદર્શન હવે આપણા સૌના લોકલાડી અને આ વિસ્તારનું ગૌરવ કહી શકાય એવા કેબિનેટ મંત્રી શ્રી દર્શનાબેન આપણા સાંસદ શ્રી આવ્યા છે તો એમનું સ્વાગત કરવા માટે હું શ્રીમતી પ્રીતિબેન પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખને વિનંતી કરું છું જંખનાબેન એમએલએ આવ્યા છે આપણા ધારાસભ્ય શ્રી એમનું સ્વાગત કરવા માટે શ્રીમતી લક્ષ્મીબેનને વિનંતી કરું છું લક્ષ્મીબેન પરમાર આપણા સૌના માર્ગદર્શક એવા આદરણીય શ્રી ગણપતસિંહજી વસાવા સાહેબ માન્ય કેબિનેટ મંત્રીશ્રીને વિનંતી છે કે આજના આ કિસાન સંમેલનની અંદર આપનું માર્ગદર્શન આપો સાહેબને વિનંતી છે ગણપતસિંહજી વસાવા સાહેબ ભોલો ભારત માતા કી ભોલો ભારત માતા કી મિત્રો આજે સુરત તાપી નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂત મિત્રોના કિસાન સંમેલનની અંદર આપણી સૌની વચ્ચે અહીંયા મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના નવા સફળ સુકાની એવા આદરણીય શ્રી सी आर पाटिल जी गुजरात सरकार ना मरा, साथी कैबिनेट मंत्री आ विस्तार धारासभ्य भाई श्री ईश्वर भाई परमार गुजरात सरकार ना मरा, साथी मंत्री भाई श्री ईश्वर भाई पटेल प्रदेश ना महामंत्री आदरणीय श्री ભરતસિંહભાઈ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ શ્રી દર્શનાબેન તેમજ હાલમાં જ આપણી વચ્ચે ઉપસ્થિત થયેલા તાપી જિલ્લાના પ્રભારી મંત્રી એવા ગુજરાત સરકારના મારા સાથી મંત્રી એવા આદરણીય શ્રી યોગેશભાઈ પટેલ ધારાસભ્યભાઈ શ્રી મોહનભાઈ મુકેશભાઈ જંખનાબેન હર્ષભાઈ વડીલ એવા એપીએમસીના ચેરમેન રમણકા સંગઠનના પ્રમુખ સંદીપભાઈ અન્ય જિલ્લાના સંગઠનના શ્રીઓ મંચ પર બિરાજમાન અન્ય મહાનુભવો તેમજ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ અને ચાર જિલ્લામાંથી ઉપસ્થિત રહેલા અહીંયા મારા ખેડૂત મિત્રો મીડિયાના મિત્રો મિત્રો આપણને આપણા સહકાર મંત્રીશ્રીએ અને રમણ કાકાએ આ બિલની બાબતમાં ખૂબ ઊંડાણપૂર્વક આપણને બધાને માર્ગદર્શન આપ્યું છે અને ચાર જિલ્લાના ખેડૂત મિત્રો તથા આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે આજે આ કૃષિ બિલનો જે અપ્રચાર થઈ રહ્યો છે ખેડૂતોને જે અન્ય રાજકીય પાર્ટીઓ દ્વારા ગેરમાર્ગે દોરી રહ્યા છે એવા રાજકીય પાર્ટીના લોકોને જવાબ આપવા માટે અને ખેડૂતોને સાચી માહિતી આપવા માટે આ કૃષિ બિલના કારણે ખેડૂત મિત્રોને જે લાભ થવાનો છે એનું માર્ગદર્શન આપવા માટે આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ એ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની આ કર્મભૂમિ ઉપર પધાર્યા છે મિત્રો ભાઈઓ બહેનો બારડોલી અને આ બારડોલીની પવિત્ર ભૂમિ ઐતિહાસિક મહત્વ આપણે બધા ખૂબ સારી રીતે સમજીએ છીએ અખંડ ભારતના શિલ્પી જેને કહીએ છીએ ગુજરાતના સપૂત જેને કહીએ છીએ એવા કિસાનોના નેતા કિસાનોના અધિકાર માટે અંગ્રેજો સામે અનેક લડાઈઓ આ ધરતી ઉપરથી લડવામાં આવી એવી આ બારડોલીની પવિત્ર ભૂમિ છે મિત્રો ત્યારે ભારત એની સમગ્ર વિશ્વની અંદર જે ઓળખ છે મિત્રો એ આજે પણ ભારતની ઓળખ કૃષિ પ્રધાન દેશ તરીકેની ઓળખ છે ભારતનું અર્થતંત્ર આજે પણ કૃષિ આધારિત અર્થતંત્ર ચાલે છે મિત્રો અને એટલા માટે જ ભારતના ખેડૂતોને જગતનો તાંત જગતનો પિતા પણ કહેવામાં આવ્યો છે પરંતુ આપણને બધાને દુઃખ થાય કે ભૂતકાળની વર્ષો સુધી શાસન કરનારી કોંગ્રેસની સરકારોએ ખેડૂતોના હિતમાં જે પગલાઓ લેવા જોઈએ જે કાયદાઓ બનાવવા જોઈએ જે યોજનાઓ બનાવવી જોઈએ એ યોજનાઓ કોંગ્રેસની સરકારો બનાવી ન શકી અને ખેડૂતોને ગુમરાહ કરીને જૂઠાણા ફેલાવીને છેતરપિંડી કરીને માત્ર ને માત્ર આ દેશના ખેડૂતોને વોટ બેંક તરીકે ઉપયોગ કરવાનું કામ એ કોંગ્રેસની સરકારો એ કર્યું છે મિત્રો પરિણામે આવ્યું મિત્રો કે કોંગ્રેસની સરકારોમાં વર્ષો પછી પણ આ દેશનો ખેડૂત બિચારો બાપડો અને ગરીબ બનીને આ દેશમાં અનેક વેદનાઓ કોંગ્રેસની સરકારોમાં ખેડૂતો વેઠી રહ્યા હતા મિત્રો ગુજરાત રાજ્યની વાત કરીએ તો લગભગ ચોપન લાખ જેટલા ખેડૂત મિત્રો ગુજરાતમાં ખેતી કરે છે મિત્રો નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને વિજયભાઈ રૂપાણી સાહેબની સરકાર ખેડૂતો માટે કટિબદ્ધ સરકાર છે મિત્રો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોના સાથે ખભાથી ખભા મિલાવી ખેડૂતોના દુખમાં દુઃખી અને ખેડૂતોના સુખમાં સુખી એવી ભાગીદાર બનનારી આ સરકાર છે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખેતીવાડી સમૃદ્ધ બને કિસાનો સશક્ત બને તેના માટે અનેક અનેક યોજનાઓ પર નરેન્દ્રભાઈ મોદી સાહેબ કામ કરી રહ્યા છે ખેડૂતોની આવક બમણી થાય એ માટેના રાત દિવસ પ્રયત્નો કરીને વચેટીયા પ્રથા દૂર થાય એના માટે પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ કામ કરી રહ્યા છે ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈ મોદી સાહેબને બદનામ કરવા માટે એમની સરકારને બદનામ કરવા માટે કેટલાક સમયથી સમગ્ર દેશમાં કિસાનોના નામે રાજકીય રોટલા શેકવા માટે પણ કોંગ્રેસ સહિત અનેક પાર્ટીઓ સમગ્ર દેશમાં નીકળી પડી છે મિત્રો અનેક જૂઠાણા ફેલાવી ખેડૂતોની વચ્ચે અફવા ફેલાવાનું કામ ગેરમાર્ગે દોરવાનું કામ સમગ્ર દેશમાં અત્યારે ચાલી રહ્યું છે કે આ કાયદો આવવાને કારણે ટેકાના ભાવ બંધ થઈ જવાના છે મિત્રો આ કાયદાને ટેકાના ભાવ સાથે કોઈ લાગતું વળગતું નથી ટેકાના ભાવ તો ચાલુ જ રહેવાના છે અને ગુજરાતમાં તો કોંગ્રેસની સરકાર જ્યાં સુધી હતી અને જે ટેકાના ભાવે ખરીદી ન થઈ હતી મિત્રો એટલી ખરીદી માત્ર ત્રણ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે પંદર હજાર કરોડ રૂપિયાની ટેકાના ભાવથી ખરીદી કરી છે મિત્રો

તો ખેડૂતોને ડબલ ઉત્પાદન થવાનું છે ખેડૂતોને લાભ મળવાનો છે આનું ઉત્તમ ઉદાહરણ જો સુરત જિલ્લામાં તમને આપું તો મિત્રો સુરત જિલ્લામાં કામરેજની કેળા મંડળી આપણા પાર્ટીના પૂર્વ મહામંત્રી અશ્વિનભાઈ પટેલ એમની સમગ્ર ટીમ ચલાવી રહી છે છેલ્લા બાર વર્ષથી દેસાઈ ફ્રૂટ કંપની સાથે એમણે કરાર કર્યા છે મિત્રો અને આ કંપની સાથે ખેડૂતો જોડાવાને કારણે મંડળી જોડાવાને કારણે આજે કેળાનું રૂપ ડેવલપમેન્ટ ટીંચિંગ ફૂલ તોડવા ઇન્જેક્શન ખાતરના ડોઝ આપવા આના કારણે પરિણામે આવ્યું છે કે ભૂતકાળમાં જે કેળાની લૂમ બનતી હતી મિત્રો એ કેળાની લૂમ પણ આજે મોટી થાય છે કેળાની લંબાઈ પણ વધી છે અને આ કંપની દ્વારા ટેકનોલોજીની સહાય ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવાને કારણે ભૂતકાળમાં ત્રીસ માસની અંદર માત્ર બે પાક લેવામાં આવતા હતા એના બદલે આજે ત્રણ પાક લેવામાં આવે છે અને ખેડૂતોના ઉત્પાદનમાં ત્રીસ ટકા વધારો જોવા મળ્યો છે મિત્રો પહેલા ક્વોલિટી સારી નહોતી મિત્રો એટલે આ કેળા લોકલ બજારમાં વેચવા પડતા અને ખેડૂતોને ઓછા ભાવ મળતા આજે કંપનીનું માર્ગદર્શન મળવાને કારણે આ કેળા વિદેશના બજારોમાં વેચાતા થયા એના કારણે ખેડૂતોને ઊંચા ભાવ મળી રહ્યા છે અત્યારે કોરોનાનો ખૂબ તાજો દાખલો છે મિત્રો કે બે મહિના લોકડાઉનમાં બધું બંધ હતું ત્યારે આ કંપની સાથે જે ખેડૂતો મિત્રો જોડાયા હતા એ મિત્રો પછી કરીએ પણ જે જોડાયા એવા બજારમાં કિલો કેળાનો ભાવ માત્ર એક રૂપિયા થી અઢી રૂપિયા સુધીમાં મળ્યો પણ જો આ કંપની સાથે જે ખેડૂતો જોડાયેલા હતા આ કેળા મંડળી સાથે એને ભલે બજારમાં મંદી હતી છતાં પણ પાંચ રૂપિયા ને પચાસ પૈસા કંપનીએ ચૂકવ્યા મિત્રો એટલે અહીંયા જે ખેડૂતે વાત કરીને કે ચાર મહિના પછી દસ મહિના પછી બીમારી આવી જશે વાતાવરણ બદલાઈ જશે વરસાદ પડશે મારો માલ બગડી જશે પણ કંપનીએ તો જે કરાર જે વખતે ખેડૂતને પસંદ આવેલા ભાવથી કરેલા હોય એ જ ભાવે પૈસા ચૂકવવા પડતા હોય છે એટલે આમાં કોઈ ખેડૂતોને નુકસાન જતું નથી મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોના હિત માટે કામ કરનારી સરકાર છે મિત્રો પણ જે કોંગ્રેસના મિત્રો જેઓ કાળા ઝંડા ફરકાવે છે સમગ્ર દેશમાં એમણે મારે પૂછ્યું છે કે દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓ ઉપર તમે ખેડૂતો નથી આજે પણ આજે પણ અમને યાદ છે કે ગુજરાતના ના ખેડૂતો અધિકાર માંગવા માટે જાય રજૂઆત કરવા માટે જાય તો તમે લોકો મિત્રો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કોંગ્રેસના ભાગે આવેલું અમારા તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના ખેડૂતોના ખાતામાં દર વર્ષે બાવીસો કરોડ મંચ પરથી જવાબ આપવો જોઈએ સાત લાખ કનેક્શનો આપ્યા હતા બેતાલીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મિત્રો વીસ જ વર્ષમાં અમે દસ લાખ આપ્યા દસ લાખ કનેક્શનો માત્ર પાંત્રીસ લાખ હેક્ટર ને સિંચાઈ નું પાણી મળતું હતું આજે ભારતીય જનતા પાર્ટી ની સરકારમાં પંચોતેર લાખ લાખ હેક્ટર માં સિંચાઈનું પાણી ભારતીય જનતા પાર્ટી ની સરકાર આપી રહી છે એ જ શેરડી ની વાત અમારા ઈશ્વરભાઈ પટેલ સાહેબે કરી કે ગઈકાલે કેબિનેટમાં નિર્ણય કર્યો આજે કરોડ રૂપિયાની સબસીડી એ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે જાહેર કરી છે તાપી જિલ્લા સુરત જિલ્લાની અંદર ઉકાઈ ડેમ બન્યો ત્યારથી ક્યારેય પણ કેનાલો રિપેર નહોતી થઈ આ ભારતીય જનતા પાર્ટીની હિત ખેડૂત આવો આપણે બધા સાથે મળીને ઉન્નતી કરે એમાં આપણે બધા સૌ ભાગીદાર બનીએ એ જ અભ્યર્થના જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર ગણપતસિંહજી વસાવા સાહેબ ચાર જિલ્લાના ઉપસ્થિત આપ સાહેબનો આભાર હવે તાપી જિલ્લાની જેમને જવાબદારી છે અને રાજ્ય કક્ષાના જેઓ મંત્રી છે એવા આદરણીય યોગેશભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરવા માટે હું ભાવેશભાઈ પટેલને વિનંતી કરું છું ભાવેશભાઈ આપણા સુરત જિલ્લાના મહામંત્રી અને એક પ્રગતિ પ્રગતિશીલ ખેડૂત છે બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ છે એવાને વિનંતી કે યોગેશભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરો આગલા ચરણની અંદર આપણા પ્રદેશના શ્રી અને જેમને ખૂબ અનુભવનું ભાથું છે એવા આદરણીય ભરતસિંહજી પરમાર સાહેબને વિનંતી છે કે આજના આ કૃષિ કિસાન સંમેલનની અંદર આપ પણ પ્રગતિશીલ ખેડૂત છે ત્યારે માર્ગદર્શન કરો એવી વિનંતી છે ભારત માતા કે આપવા માટેનું આહવાન જેમણે કર્યું છે એવા શ્રી સી આર પાટિલજી કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ બીજા કેબિનેટ યોગેશભાઈ ચાર જિલ્લાના અગ્રણી ખેડૂત ભાઈઓ બહેનો મને સીઆરભાઈએ કીધું કે ટાઈમ લેજો મારે

બે હજારમાં બાવીસ માં આપણા નરેન્દ્રભાઈ આપણી ચિંતા કરી રહ્યા છે એટલે ખેડૂત તરીકે આનંદ થાય કે આવા સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી પછી જે સ્થિતિ ઉદ્ભવી છે એમાં શેરડી પકવતા ખેડૂતોની ચિંતા વિશેષ કરીને ટેકાના ભાવ જળવાઈ રહીએ એવું કાલે એમણે એક પેકેજ આપી દીધું છે એટલે આપણે બધા નરેન્દ્રભાઈના હાથ

જે આગેવાનો હતા એ માની ગયા હતા કે ભાઈ આટલું 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 અમે કરવા તૈયાર છે અને છતાંય ત્યાં દિલ્હીના રસ્તા રોકો પર બેઠેલા હોય ત્યારે ત્યાં જાય છે ત્યારે એને ડરાવવામાં આવે છે પણ મિત્રો મારે એક કોંગ્રેસ સહિત વિપક્ષોને કહેવું છે કે આ તો ભારતીય જનતા પાર્ટી છે રાજનીતિ લઈને નથી ચાલતી રાષ્ટ્ર નીતિ લઈને ચાલે છે અને આ તમારી વાતો અમે ખેડૂતો સુધી પ્રજા સુધી પહોંચાડવાના છે અને આમાં નમતું નથી જોખવાના અમે કારણ આ ખેડૂત હિતની વાત છે ત્યારે મિત્રો આ કોંગ્રેસ અહીંયાથી જઈને કેજો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે અને હમણાં જ આઠ ચૂંટણી તો ગઈ દિલ્હીમાં બેઠેલા કોંગ્રેસના વિપક્ષના લોકોને મારે કહેવું છે કારણ ખેડૂત નથી ત્યાં તમે જ્યારે આંદોલનને પીક પર લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે બિહારમાં ચૂંટણી હતી તમે જ્યારે આંદોલનને પીક પર લઈ જવાનો પ્રયત્ન કર્યો ત્યારે રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજ્યની હતી આ બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો જય થયો છે અને પ્રદેશ અધ્યક્ષીએ જે રીતે અભિયાન છેડ્યું છે બુથ સમિતિનું હું વિશ્વાસપૂર્વક કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી લઈને આવનારી વિધાનસભામાં ગુજરાતની ચૂંટણી એમણે જે એકસો બ્યાસી નો લક્ષ્યાંક આપ્યો છે મિત્રો મને વિશ્વાસ છે જે રીતે સંગઠન કામ કરી રહ્યું છે જે રીતે ગુજરાત સરકાર અને દેશની સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મહિલા માટેનું કાર્યક્રમો હોય વ્યવસ્થા હોય યોજનાઓ હોય બિહારમાં ચૂંટણી હતી તમે જ્યારે આંદોલનને ને પીક પર લઈ જવાનો પ્રયત્ન કર્યો ત્યારે રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી આ બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થયો છે અને પ્રદેશ અધ્યક્ષીએ જે રીતે અભિયાન છેડ્યું છે બુથ સમિતિનું હું વિશ્વાસપૂર્વક કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી લઈને આવનારી વિધાનસભામાં ગુજરાતની ચૂંટણી એમણે જે એકસો બ્યાસીનો લક્ષ્યાંક આપ્યો છે મિત્રો મને વિશ્વાસ છે જે રીતે સંગઠન કામ કરી રહ્યું છે જે રીતે ગુજરાત સરકાર અને દેશની સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મહિલા માટેનું કાર્યક્રમો હોય વ્યવસ્થા હોય યોજનાઓ હોય માનું છું કે તમે આ કોરોનાના પણ આ સંમેલનને સફળ બનાવ્યું કોરોના ખૂબ ખૂબ આભાર આદરણીય ભરતસિંહજી પરમાર સાહેબ હવે આપણે જેમને સાંભળવા આતુર છે એવા પ્રદેશના યશસ્વી પ્રમુખ અને મિત્રો કિસાન મિત્રોને મારે જણાવવું છે કે એવો પ્રગતિશીલ ખેડૂત છે અને સાથે સાથે પશુપાલક પર છે આ કહેવા પ્રત્યે નથી ઘણાને ખબર નથી એટલે આ જાણકારી આપું છું એવા પ્રગતિશીલ ખેડૂત આપણા યશસ્વી પ્રદેશ પ્રમુખ અને સંગઠનના પ્રહરી અને જેને કહી શકાય સોશિયલ મીડિયાના ખૂબ હિમાયતી છે અને એના ફાયદાઓ અનેક છે એવા આદરણીય સી આર પાટીલ સાહેબને વિનંતી કરું છું કે આજની આ સભાને માર્ગદર્શન આપે મિત્રો તાળીઓના ગડગડાટથી વધાવીએ સાહેબને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી આયોજિત દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાના સૌ આગેવાન ખેડૂતોના સંમેલનમાં આપની વચ્ચે ઉપસ્થિત મંત્રી શ્રી ભરતસિંહજી દક્ષિણ ગુજરાતના પનોતા પુત્ર અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાજી બારડોલીના જ વતની બારડોલીના ધારાસભ્ય અને બારડોલીથી ચૂંટાઈને રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારજી શ્રી ઈશ્વરભાઈ પટેલ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ મારા સંભાઈ ધારાસભ્યશ્રીઓ શ્રીમતી જંગનાબેન મુકેશભાઈ ઝાલાવડિયા દુશનભાઈ ઘનશ્યામભાઈ જિલ્લા નર્મદા જિલ્લાના પ્રમુખ શ્રી પ્રીતિબેન માજી જિલ્લાના પ્રમુખ પ્રમુખશ્રી મારુતિસિંહજી અટોદરિયા જયરામભાઈ ગામી થર્ષભાઈ સંઘવી સંદીપભાઈ દેસાઈ રમેશભાઈ મિસ્ત્રી જનકભાઈ બગદાણા પ્રફુલ્લભાઈ પાનસેરિયા જેણે સુરત એપીએમસીનું નામ આખા દેશ અને દુનિયામાં ઉજાડ્યું નવા નવા પ્રયોગો કરીને કદાચ અમદાવાદની સાઇઝમાં નાનું હોઈ શકે પરંતુ કામની દૃષ્ટિએ જેમને એવોર્ડ આપી શકાય એવા ખેડૂત અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના પણ પાયાના કાર્યકર કહી શકાય જે આખી જિલ્લામાં અને સુરતમાં જે પાર્ટીનું કદ વધાર્યું એવા શ્રી રમણભાઈ જાની શ્રી નરેશભાઈ પટેલ શ્રી માનસિંહભાઈ પટેલ શ્રી કેતનભાઈ પટેલ શ્રી રાજેશભાઈ પાઠક દિલીપસિંહ રાઠોડ અને પ્રગતિશીલ ખેડૂત શ્રી સંજયભાઈ પટેલ આદરણીય ડાયસ અને ચાર જિલ્લામાંથી પધારેલા સૌ આદરણીય ખેડૂત અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો મિત્રો એક બિલ પાસ થાય એ બહુમતીથી પાસ થાય ત્યાં આ બિલનો વિરોધ નહીં કરી શકે ત્યાં આ બિલને રોકી નહીં શકે ત્યાં બિલને સમર્થન પણ આપે આ બિલ લાવવા માટે અલગ અલગ કોંગ્રેસ સહિતના આગેવાનો માંગણી પણ કરે અને ત્યાર પછી આ દેશને અસુરક્ષિત કરવા માટે આ દેશને બિનજરૂરી રીતે જે સ્થિર છે ને અસ્થિર કરવાનો પ્રયત્ન કરવા માટે પોતાનો રાજકીય રોટલો સેકવા માટે કિસાન આંદોલન આંદોલનને નામે જ્યારે દિલ્હીને ઘેરો ઘાલીને બેસે ત્યારે આપણને આ કોંગ્રેસીઓને પણ દયા આવે છે એની સાથે જોડાયેલી આ પાર્ટીના આગેવાનોની પણ દયા આવે છે એમને એમ લાગે છે કે આ દેશના ખેડૂતો સમજી શકતા નથી આ દેશના ખેડૂતોને જેવું કહીશું એવું સમજશે જાગ્રત છે ખેડૂતોના પુત્રો સારું શિક્ષણ મેળવીને એમનું પોતાનું હિત એ સારી રીતે સમજે છે અને આજે જ્યારે પ્રગતિશીલ ખેડૂતનું એક નવું નામ આપણે ખેડૂતોને આપીએ છીએ એટલા માટે આપીએ છીએ કે ખેડૂતો હવે જૂની પુરાની જે પદ્ધતિમાંથી બહાર આવીને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ્યારે ખેતી કરે છે ત્યારે ધાર્યા કરતાં પણ વધુ સારા પરિણામ મેળવવાવાળા આ ખેડૂતોને આપણે પ્રગતિશીલ ખેડૂતો કહીએ છીએ એમને તમે ખોટી વાતો કરીને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરશો તો એ ક્યારેય સફળ થવાના નથી અને એટલા માટે આજે આ કિસાન આંદોલન નામે આંદોલન ચલાવનારા આ લોકો બે જ રાજ્યોની અંદર આ આંદોલન ચાલે છે બાકીના કોઈ પણ રાજ્યની અંદર આ કિસાન આંદોલન ચાલતું નથી એ કિસાનોની જાગૃતિ બતાવે છે એ સમજે છે કે આ જે બિલ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાવ્યા એને પસાર કરાવ્યો એનો અમલ કરાવ્યો એ ફક્ત ને ફક્ત

પાક થાય જ્યારે ખેડૂત હતો ત્યારે એમણે સ્વામિનાથન જે કમિટી હતી એમણે એક ભલામણ કરી હતી કે ખેડૂતોને જે ખર્ચ થાય છે એને મળવો જોઈએ પરંતુ આ બિલને પણ પોતે સત્તામાંથી ગયા પછી લાગુ કરવાની વાત કરી પણ વર્ષો સુધી સત્તામાં રહ્યા ત્યાં સુધી સ્વામિનાથનની ભલામણોને લાગુ કરવાનો પ્રયત્ન સુધી નહીં કર્યો

ની જે ભલામણો કમિટીની ભલામણોને લાગુ કરી એની અંદર જો કોઈએ હિત જોયું ખેડૂતોનું તો ફક્ત નરેન્દ્ર મોદી સાહેબ છે ઘણા બધા વક્તાઓએ ઘણી બધી વાત કરી ઘણા મુદ્દા એની અંદર આવ્યા એટલે દરેક મુદ્દાને રિપીટ કરવાની હું જરૂર જોતો નથી પરંતુ લાચાર ખેડૂતોને ગુલામીમાંથી ઓગણીસો સુડતાલીસને બદલે

એ પ્રકારની ગુલામીની ઘરતામાં આ ખેડૂતોને લાચાર કોંગ્રેસે બનાવ્યા હતા આ લાચારીમાંથી બહાર કાઢવાનું કામ એ નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું કે ખેડૂત એ પોતાના માલનો માલિક છે પોતાની મહેનતથી એ માલ પકવે છે એ માલ એની ઈચ્છા હોય ત્યાં જ્યાં એને સારો ભાવ મળે ત્યાં એને ત્રણ દિવસની અંદર પેમેન્ટ મળે એવી જગ્યાએ માલ યોચ્યા માટે મુક્ત છે આવી મુક્તિની લાગણી જો કોઈ ખેડૂતોને થઈ હોય તો નરેન્દ્ર મોદી સાહેબના બિલને કારણે થઈ છે મિત્રો ઘણીવાર કોંગ્રેસીઓ જ્યારે કેટલીક વાત કરે છે ને ત્યારે આપણને મનમાં એમ થાય કે આ કયા પ્રકારની વાતો લઈને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરે છે મને યાદ છે એકવાર લોકસભાની અંદર બિહારના પૂર્વ મુખ્યમંત્રી એના માટે બીજો શબ્દ કયો વાપરો તો તમે નક્કી કરજો કે સરકાર ભારતીય જનતા પાર્ટી ની સરકારો જે બંધ બાંધે છે ડેમ બનાવે છે એમાંથી વીજળી ઉત્પન્નમાં શું આવે હવે પાણીમાંથી વીજળી બનાવવાથી એ પાણી નકામું થઈ જાય છે એ પાણીમાંથી પાક થઈ શકતો નથી આવી મૂર્ખામય વાત તો લાલુ પ્રસાદ કે કોંગ્રેસીઓ જ કરી શકે ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાન એ વાત નહીં કરી શકે પરંતુ આ રીતે વાતો કરીને પણ લોકોને ભ્રમિત કરવાની જે ટેવ કોંગ્રેસીઓને છે એક શહેર દિલ્હી જેને રાજ્યનો દરજ્જો મળ્યો છે એટલા માટે જેને મુખ્યમંત્રી કહી શકાય એને જો ખરા અર્થમાં કહેવો તો એક રાજ્યના એક શહેરના એક મેયર જેટલી સત્તા ધરાવે એવો મુખ્યમંત્રી કેજરીવાલ આખા દેશના રાજકારણ પર હાવી થવાનો પ્રયત્ન કરે પેપર ટાઈગર બનીને એમને ખેતી સાથે સ્નાન સુતકનો સંબંધ નથી એને અને ખેડૂતોના હિતોની વાતો કરે છે અને અહિત કરી રહ્યા છે આદરણીય મોદી સાહેબે ખેડૂતોની વ્યથાને સમજી ખબર કે એક નાનો ખેડૂત જ્યારે એને જરૂર છે ખેતર તૈયાર કરવાની ત્યારે એની પાસે પૈસા નથી જ્યારે એને વરસાદ પડે છે અને રોપણી કરવી છે ત્યારે બિયારણ માટે પૈસા નથી જ્યારે એ બિયારણ રોપે છે પાક બહાર આવે છે નિંદણ કરું છે અને પૈસા નથી મજૂરી માટે ત્યારે એના પાકને નુકસાન થાય છે નિંદણ મોટું થઈ જાય પાક નાનો થઈ જાય અને ત્યારે આ પૈસાની દરેક સ્તરે એને જમ પૈસા મળે એટલા માટે દરેક ખાતેદારને છ હજાર રૂપિયા દર વર્ષે સમય સમયસર મળે એવી આ દિન સુધીમાં જો કોઈએ વ્યવસ્થા કરી ફક્ત નરેન્દ્ર મોદી સાહેબ એમને ખબર હતી કે ખેડૂતોની વ્યથા શું છે ખેડૂતોને કયા પ્રકારની મદદની જરૂર છે એ મદદની જરૂરને પૂર્ણ કરવાનો એક પ્રામાણિક પ્રયત્ન એમણે કર્યો આ વર્ષે ગુજરાતની અંદર બધા જ ખેડૂતો અતિવૃષ્ટિ થઈ અનાવૃષ્ટિ થઈ કોઈ ખેડૂતની ફરિયાદ નહીં આવી આદરણીય મોદી સાહેબે ગુજરાતને એક મોડલ સ્ટેટ તરીકે પહેલીવાર એક પ્રયોગાત્મક વ્યવસ્થા ઊભી કરી આપી એમણે એક વર્ષ માટેની જ્યારે મંજૂરી આપી ત્યારે ઘણા શંકાઓ હતી કુશંકાઓ હતી પરંતુ મોદી સાહેબને વિશ્વાસ હતો કે આ કારણે આ ખેડૂતોને ફાયદો થશે શું કર્યું એમણે દર વર્ષે પંદરસો કરોડ રૂપિયા ગુજરાત રાજ્ય સરકાર એ વીમા કંપનીઓને પ્રીમિયમ ન ચૂકવે કેન્દ્ર સરકારમાંથી બીજા પંદરસો કરોડ રૂપિયા એટલે ત્રણ હજાર કરોડ રૂપિયા પ્રીમિયમ ચૂકવે અને જ્યારે ખેડૂતોને નુકસાન થાય ત્યારે એ ક્લેમ માંગવા જાય ત્યારે વીમા કંપનીઓ આખા વર્ષમાં કુલમાંથી પચીસ અઢીસોથી વધુ એ રકમ ખેડૂતોને આપે નહીં ખેડૂતો નિરાશ થઈ જાય અને દેવાદાર થતો જાય એવી સ્થિતિ હતી આ વખતે રાજ્ય સરકારની માંગણી હતી અને મોદી સાહેબે પ્રયોગ કર્યો એમણે કહ્યું કે તમારા વીમા કંપની પાસે જવાની જરૂર નથી પંદરસો કરોડ રૂપિયા તમારા પંદરસો કરોડ રૂપિયા કેન્દ્ર સરકારના જે જ્યાં પણ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિને કારણે જે કોઈ નુકસાન થાય ખેડૂતને એ કલેક્ટર ઓફિસમાંથી રિપોર્ટ થાય કોઈ ખેડૂતોએ અરજી કરવાની જરૂર નહીં જે નુકસાન થાય આખાને આખા તાલુકાના દરેક ખાતેદારના ખાતામાં જો ત્રીસ ત્રીસ સાઠ ટકા નુકસાન થયું હોય તો વીસ હજાર રૂપિયા હેક્ટર એનાથી વધુ થયું હોય તો ત્રીસ હજાર રૂપિયા ચાલીસ હજાર રૂપિયા સુધી હેક્ટરની એમણે આજે યોજના બનાવી ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે આ વર્ષે સાડા ત્રીસો કરોડ રૂપિયા દરેક ખેડૂતના ખાતામાં કોઈપણ વચેટિયા વગર સીધા જમા કરાવ્યા કોઈ દિવસ કલ્પના કરી હતી કે કોઈ સરકાર આ રીતે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિને કારણે નુકસાન થશે અને સરકાર પૈસા ચૂકવશે સમયસર ચૂકવશે કોઈ અરજી કર્યા વગર ચૂકવશે કોઈ બહાના પણ નહીં કાઢે જે રિપોર્ટ કલેક્ટર ઓફિસમાંથી આવશે જે રિપોર્ટ કેટલો વરસાદ ત્યાં નોંધાવે છે એની ઉપરથી આવશે અને એના આધારે આ પૈસા મળશે આ પ્રયોગ ગુજરાતમાં થયો છે મને વિશ્વાસ છે કે આ પ્રયોગ નિરંતર ચાલશે હજુ એમાં સુધારાની જરૂર પડશે તો થશે અને કદાચ મોદી સાહેબ આખા દેશમાં પણ લાગુ કરે તો નવાય નહીં કેમ કે કિસાનોનો હિત એ જોવા માટે જો કોઈ સક્ષમ નેતૃત્વ હોય તો નરેન્દ્ર મોદી સાહેબ છે ગુજરાતની અંદર જ્યારે બે હજાર બે માં આદરણીય મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા ત્યારે એપીએમસી ના રિપોર્ટ પ્રમાણે કુલ ખેડૂતોનું વેચાણ નવ હજાર કરોડ રૂપિયાનું હતું આજે આજે ગુજરાતના ખેડૂતોનું કુલ વેચાણ લગભગ દોઢ લાખ જેટલા રૂપિયાનું થઈ ગયું દોઢ લાખ કરોડ જેટલો એક રકમ થઈ ગઈ છે મેં તો એકવાર ફેસબુક પર લખ્યું અમારે હેન્ડલ લખી દોઢસો લાખ કરોડ પણ દોઢ લાખ નવ હજાર પરથી દોઢ લાખ કરોડ એટલે લગભગ પંદર સોલ ગણી આવક આ ખેડૂતોની વધી એ ફક્ત જે વધી છે આ ખેડૂતોની મહેનતને કારણે વધી સરકારની યોજનાઓને કારણે વધી આદરણીય મોદી સાહેબે ખેડૂત સંમેલનો કર્યા કૃષિ રથ ફેરવ્યા લોકોને એની જમીનમાં શું થઈ શકે એના માટે એનું પરીક્ષણ કરીને એના રિપોર્ટની વ્યવસ્થા કરી ગુજરાતના સાયન્ટિસ્ટોને ખેડૂતો સાથેની મિટિંગની અંદર ખેડૂતોએ કયા પ્રકારનો પાક કરવો જોઈએ કેવી રીતે કરવો જોઈએ ક્યારે કરવો જોઈએ કેટલું ખાતર આપવું જોઈએ કેટલું પાણી આપવું જોઈએ આ તમામ માહિતી સભર વ્યવસ્થા ઊભી કરવાના કારણે એનો લાભ ગુજરાતના ખેડૂતોએ લીધો અને આજે આ ગુજરાતનો ખેડૂત એ ક્યારેય પહેલાં પણ લાચાર નહોતો આજે તો એ મજબૂત થયો છે એની અંદર પણ મોદી સાહેબનું ખૂબ મોટું યોગદાન રહ્યું આવા ખેડૂતોના હિમાયતી ખેડૂતોના હિતના રક્ષણ કરવાવાળા નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે બિલ લાવે ને ત્યારે ચોક્કસપણે ખેડૂતોના હિતનું જ બિલ હોય એવું લોકો આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકે એવા એમનું એક નેતૃત્વ રહ્યું છે અને એવા નેતૃત્વને લોકસભામાં પડકારી નહીં શકવા વાળા આ કોંગ્રેસના આગેવાનો આપ જેવી પાર્ટી જે દિલ્હી પૂરતી સીમિત છે એના કહેવાતા મુખ્યમંત્રી આ લેફ્ટ જેને આખા દેશમાંથી એનો એકડો નીકળી ગયો છે એવા લેફ્ટના નેતાઓ કે જે બિહાર સહિત કેરાલા સહિત કોઈ રાજ્યમાં એમનું અસ્તિત્વ નથી એવા લોકો એ ખેડૂતોના નામે આંદોલન ચલાવી રહ્યા છે ખેડૂતના આગેવાનો અલગ અલગ સંગઠનો જ્યારે સરકાર સાથે વાટાઘાટો કરે છે ત્યારે કેટલાક ખેડૂત સંગઠનો તો એવી રજૂઆત કરવા આવે છે આ બિલની જોગવાઈઓ ખેડૂતના હિતમાં છે કોઈ પણ દબાણમાં એમાં કોઈ ફેરફાર નહીં કરતા એવી વાત એ કહેવા માટે આવે છે એમને ડર છે કે અમને જ્યાં જ્યાં લાભ મળ્યો છે એ જો આ દબાણને કારણે જો સરકાર એની અંદર કોઈ ફેરફાર કરે તો અમારું અહિત થઈ જાય મારી પાસે લગભગ બારડોલીના દોઢસો જેટલા ખેડૂતોના અગ્રણીઓમાંથી એનો એક ગ્રુપ મળવા આવ્યો હતો દસ પંદર લોકો એમનું બારડોલી મળી આજીપુરા વિસ્તારની અંદર મોટું કામ છે એમણે કહ્યું કે મેં આ સરકારની યોજનાઓને કારણે જે રીતે ખેતી કરીએ છીએ આ ખેતીમાં જો હવે કોઈ પણ આ યોજનામાં કે આ બિલમાં ફેરફાર થાય તો અમારું મોટું અહિત થઈ જશે એમણે એમની લાગણી એ મોદી સાહેબને પણ પહોંચાડી છે એમણે લખીને મોકલ્યું છે હું તો આપને એ જ કહેવા માગું છું કે ખેડૂતોનો હિત ખેડૂતો જે સમજે છે એના કારણે આખા દેશના ખેડૂતો મોદી સાહેબના સમર્થનમાં અડીખમ ઊભા છે સૌથી વધુ અગર ખેત પેદાશ કોઈ જગ્યાએ થતી હોય તો એ બે રાજ્યો છે એક છે ઉત્તર પ્રદેશ અને બીજું રાજ્ય છે મધ્યપ્રદેશ આ બે રાજ્યોના વિશાળ સંખ્યામાં ખેડૂતો પોતાના મબલક પાક ઉગાડતા હોવા છતાં આ આંદોલનમાં ક્યાંય એમની હાજરી નથી એ જ બતાવે છે કે આ બિલનું એમનું સમર્થન છે એટલા માટે આ આંદોલનમાં કોઈ જગ્યા જોડાયા નથી મારી તો આપને એટલી જ વિનંતી છે કે જે લોકો આપ સમજ્યા છો ખેડૂત આગેવાનો આપને લાગે છે કે આ બિલનું સમર્થન કરવું જોઈએ તો ખુલીને બહાર આવો આ કોંગ્રેસીઓને ખુલ્લા પાડો આ કોંગ્રેસીઓ આજે ખેડૂતોના અહિત માટેના કામ માટે લાગેલા છે પોતાના નિજી સ્વાર્થ માટે ખેડૂતોનો અહિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે સરકારની ઓપન ઓફર છે કે અમે મંત્રણા કરવા તૈયાર છીએ આવો આપણે ટેબલ પર બેસીને વાત કરીએ આ મંત્રણા ન થાય એના માટેનો પ્રયત્ન એ કોંગ્રેસ કરે છે આ બીજા બધી પાર્ટીના આગેવાનો કરે છે અને એટલે જ મારી આપ સૌને વિનંતી છે કે જે રીતે ખેડૂત વિરોધી આ નેતાઓને તમે સમજ્યા છો એને તમે જાકારો આપ્યો છે આ તમે સોશિયલ મીડિયાની અંદર પણ તમારી વાતને મૂકો તમે પોતે એક નાના નાના વિડીયો બનાવીને આ યોજનાના લાભ છે તમે જે સમજાવો તે રીતે એ જ ભાષાની અંદર મૂકીને તમે એને આખા સોશિયલ મીડિયા પર મૂકીને પોતાનું સમર્થન જાહેર કરો એવી પણ મારી વિનંતી છે હું આપને એટલું જ કહેવા માગું છું કે મોદી સાહેબે જે પણ યોજના બિલમાં જે પણ ફાયદા કરવા માટેના પ્રયત્ન કર્યા છે એ ખેડૂતોના હિતમાં છે એના તમામ પેમલેટ તમને આપવામાં આવ્યા છે હું એટલા માટે નથી કહેવા માગતો કે બધા જ વક્તાઓએ એને રિપીટ કર્યું છે એટલે એને હેમરિંગ કરવાની હું જરૂર જોતો નથી પરંતુ હું એટલું તો જરૂર કહીશ કે આ ફક્ત સમજ તમારા પૂરતી મર્યાદિત નહીં રાખતા તમારા વિસ્તારની અંદર અને સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચાડવાનો આનો પ્રયત્ન કરજો એ મારી આપ સૌને વિનંતી છે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી એ તો નક્કી કર્યું છે કે સાતસો જેટલા ખેડૂત સંમેલનો કરીને ખેડૂતો સુધી વન ટુ વન પહોંચીને એમને સાચી માહિતીથી વાકેફ કરવા અને આ આંદોલન પાછળનો જે બાદીરાદો કોંગ્રેસ સહિતની પાર્ટીઓ છે એમને ખુલ્લા પાડવા આ એક જંગ ખેલ શરૂ થઈ ગયો છે આપ સૌ એના સમર્થનમાં આવીને ઊભા છો એટલા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું મને હમણાં અમારા ભાઈશ્રીએ કહ્યું કે હું પણ એક ખેડૂત છું પશુપાલક પણ છું મને એક દિવસ એપીએમસીમાં રમણભાઈએ બોલાવ્યો પછી મને કહ્યું કે તમે પાંચ મિનિટ બોલશો એને એમ થયું કે આ ભાઈ ખેતીમાં શું સમજ પડે પછી મે તો આ રોટોવેટરની વાત કરતા હતા ને ઈશ્વરભાઈ આ તો કદાચ સૌથી પહેલા મેં ખરીદેલું એટલે અદ્યતન ખેતી કરીને ખેતીની પેદાશો પેજાશો વધારવાનો પ્રયત્ન મેં તો શરૂ કર્યો અને બધા અમારા વિસ્તારના ખેડૂતોને પણ એમાં જોડવાનો પ્રયત્ન કર્યો હતો પશુપાલકમાં તો હું ઘણીવાર રબારી કે ભરવાડ મિત્રો જ્યારે મળે છે ત્યારે એમને કહેતો હું છું કે તમારા કરતાં વધારે મોટો રબારી કે ભરવાડ હું એટલા માટે છું કે મારી પાસે સાતસો ભેંસ અને સો ગાય હતી હતી હમણાં નથી પણ હતી એટલી અને એકદમ અધ્યયન ભેંસો માટે સંગીત સાંભળવાની વ્યવસ્થા એના માટે કાદવમાં બેસવા માટે તલાવની વ્યવસ્થા એના માટે ફોગસની વ્યવસ્થા કે ની ગરમીમાં એ રહે તો સારું દૂધ આપે એટલા માટે એટલે અદ્યતન વ્યવસ્થા તે પણ એમણે એમના માટે કરેલી હતી તો આમાંથી જે ફાયદાઓ અમે જોયા છે કે ખેડૂત એ આજે બિચારો રહ્યો નથી ખેતીને જ્યારે પ્રગતિશીલ ખેડૂત તરીકે નામના પામે છે ત્યારે એને ખબર છે કે ઓછી મહેનતે ખેતીમાંથી વધુમાં વધુ પાક કેવી રીતે લઈ શકાય એના માટે હવે ખેડૂત જાગૃત થયો છે એ ખેડૂતની જાગૃત અવસ્થામાં એને આદરણીય મોદી સાહેબે આવા બિલ લાવીને એમના હિત માટેની યોજના બનાવીને ખેડૂત વધુ સમૃદ્ધ થાય એ દિશામાં આગળ વધ્યા છે આવું આપણે સૌ સાથે મળીને ખેડૂતોના આ પ્રગતિમાં જોડાઈએ એમને વધુમાં વધુ લાભ મળે એવા પ્રયત્ન કરીએ એ જ અભ્યર્થના સાથે મારી વાતને વિરામ આપું છું જય જય ગરી ગુજરાત ભારત માતા કી ખૂબ 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 ખૂબ